સિરે પર ચાર દિવસથી ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલનું એક કિલો વજન ઘટી ગયું છે. હાર્દિકની તપાસ કર્યા બાદ ડોક્ટરે હાર્દિકને સલાહ આપી છે હોસ્પિટલમાં જ દાખલ થઈ જવાની. સાથે જ ડોક્ટરોએ હાર્દિકને કહ્યું છે કે જો તે ફ્રૂટ કે જ્યુસ નહીં લે તો તેની કિડનીને નુકસાન થશે. બીજી તરફ હાર્દિકના સમર્થનમાં કોંગ્રેસ બાદ શરદ પવારની એનસીપી અને મમતા બેનર્જીની ટીએમસી પાર્ટી પણ આગળ આવી છે. પણ સરકાર હજુ હાર્દિકને ગંભીરતાથી લેવાના મૂડમાં નથી. સરકારો બહેરી હોય છે, ભગવાનના આવા ભજનોની કોઈ અસર સત્તાધીશોના કાને પડતી નથી. આ વાતોથી અજાણ અરવલ્લી જિલ્લાના તેનપુરની આ મહિલાઓ હાર્દિકના સમર્થનમાં ઉપવાસ પર ઉતરી છે. અમદાવાદ કે ગાંધીનગરમાં ઉપવાસની જગ્યા ન મળી તો હાર્દિકે પોતાના ઘરે જ ઉપવાસ શરૂ કરી દીધા. ચાર ચાર દિવસ વીત્યા છતાં ન તો સરકાર સામે જોવા તૈયાર છે ન પાટીદારો. પણ એવું નથી કે બધા પાટીદારો હાર્દિકને ભૂલી ગયા છે. જેવો છે તેવો છે પણ અમારો છે એ સૂર સાથે તેનપુરની આ મહિલાઓએ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણની ધૂન ગાઈ. હોઠમાં ભગવાનના ભજનો છે, દિલમાં સરકાર માટે આગ. સરકારે શું ધાર્યું છે તો અમારી બહેનો ગોટા બાંધવાઈ બરેવના દિવસ તો એમને પાછી વારી. અમારા યણો આયા પાટીદાર ભાઈઓ તે એમને પણ પાછા વારા. તો આ સરકાર શું સમજે છે તે પાટીદારોને જવા નથી દેતી. પાટીદારે શું ગુનો કર્યો છે એમનો? આ સરકાર સામે અમે લડવાના છે અને અમારી યણોમાં લેવાના લેવાના ને લેવાના. કે અમારા હાર્દિકભાઈનું અમને હાર્દિકભાઈ જે બેસે છે એનું એમને સફળ કામ થવું જોઈએ ને એમને સફળતા મળવી જોઈએ એમ. ભજનમાં મોટી તાકાત હોય છે. નાસ્તિકને આસ્તિક અને પાપીને પુણ્યશાળી બનાવી શકે છે. પણ આ કળિયુગ છે, ન હાર્દિક સુધરશે ન સરકારના પેટનું પાણી હલશે. પણ આવું કેમ થયું? જે હાર્દિકના એક શબ્દ પર પાટીદારો ઘરબાર છોડી રસ્તા પર નીકળી ગયા હતા એ જ પાટીદારો આજે ભૂખ્યા હાર્દિકની સામે જોવા તૈયાર નથી. અને જો પાટીદારો સામે જ નહીં જુએ તો પછી સરકાર હાર્દિકને ગંભીરતાથી લેશે જ કેમ? સરકાર લાગણીઓથી નહીં સીટોથી બનતી હોય છે અને ભાજપ એ વાત જાણી ચૂક્યું છે કે હાર્દિકમાં દમ નથી તેમને હરાવવાનો. જ્યારે યાદ કરો એ સ્થિતિને જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં હાર્દિકની લોકપ્રિયતા ચરમ સીમા પર હતી. પાટીદારો માટે હાર્દિક સરદાર હતો. સ્થિતિ એવી હતી કે હાર્દિક કહે એ જ ફાઇનલ. લાગતું હતું કે ભાજપની સરકાર ગઈ સમજો. પણ આ પબ્લિક છે, પબ્લિક સબ જાનતી હૈ. ઈવીએમના તાળા ખુલ્યા તો ભાજપની છાવણીમાં ફટાકડા ફૂટ્યા. ટીમ હાર્દિકની હવા નીકળી ગઈ. 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 115 તો કોંગ્રેસને મળી હતી 61. હાર્દિકના દમદાર પરફોર્મન્સ છતાં 2017ની ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 સીટ મળી. મતલબ કે હાર્દિકની કથિત લોકપ્રિયતા પણ ભાજપની માત્ર 16 સીટ જ હરાવી શકી. પણ સરકાર તો ભાજપની જ બની. આંકડાઓનું વિશ્લેષણ કહે છે કે હાર્દિકના દિવસો હતા ત્યારે પણ તે ભાજપને સત્તામાંથી હટાવી ન શક્યો તો હવે સરકારનું શું બગાડી લેશે? આ વાત સરકાર સમજી ચૂકી છે અને એટલે ચાર ચાર દિવસના હાર્દિકના ઉપવાસ છતાં પણ ગાંધીનગરના શાસકો શાંતિથી બેઠા છે. હું પણ પાટીદાર છું એટલે પાટીદાર સમાજના યુવાન તરીકે હું એટલું કહી શકું કે હવે કોઈ આ બાબતમાં કે આ પ્રકારના ઉપવાસના સ્ટન્ટમાં કે રાજકીય ઈચ્છાશક્તિથી કરેલા આવા કોઈ પણ નાટકમાં પાટીદાર સમાજનો યુવાન હવે ભોળવાવાનો નથી. આજે હાર્દિક વિશ્વાસ ગુમાવી બેઠો છે. પણ બની શકે કાલે ફરી પાટીદારોનો મસીહા બને. આવું રાજકીય ગણિત સમજનારા રાજકીય પાર્ટીના નેતાઓ સંબંધ સાચવવા હાર્દિકને મળવા આવી રહ્યા છે. કહેવા પૂરતું હાર્દિકનું સમર્થન અને સરકારનો વિરોધ પણ કરી રહ્યા છે. પણ તોય જાણે છે કે આ સંઘ દ્વારકા નહીં પહોંચે. અધૂરાવા પૂરું સરકાર આવા કથિત હાર્દિક સમર્થકોને સવાલ કરી રહી છે કે બોલો, ઓબીસીમાંથી પાટીદારોને અનામત આપવા તમે રાજી છો? જે જે વાત એમને રાખી છે એના ઉપર નજરઅંદાજ કરવાનું કામ કર્યું છે અને અમે પણ એક ગુનેગાર છીએ અને ગુનેગારને મળવા માટે બીજા ગુનેગાર આવ્યા છે. એ રીતનું એક વાતાવરણ અહીંયા દેખાઈ રહ્યું છે. ભાજપનું સ્ટેન્ડ ક્લિયર છે, એનસીપી પણ એનું સ્ટેન્ડ ક્લિયર કરે. શું ઓબીસીમાંથી માગણી કરે છે, એમને એ ટેકો આપે છે. આ બધું જ ગેરમાર્ગે દોરે છે. ભલા ભોળા સમાજને પણ વિનંતી છે આવા લોકોને ઓળખી જાઓ. ગઠબંધનની રાજનીતિઓ કરી અને પોતાનું કોંગ્રેસ સાથેનું ગઠબંધન સમાજને ગેરમાર્ગે દોરો છો.
બની શકે ઉપરવાળો અમારો અવાજ સાંભળી લેશે એ આશાએ આ મહિલાઓ ધૂન તો ગાઈ રહી છે, પણ તેઓ એ વાત ભૂલી ગઈ છે કે કળિયુગમાં સરકાર જ ભગવાન છે અને સરકાર જ સર્વસ્વ. જે લોકોએ સરકારના ગીતો ગાયા છે તેમનો બેડો પાર થઈ ગયો છે અને જેમણે સરકાર સામે હથિયાર ઉઠાવ્યા છે તેમનો રાજકીય વધ થઈ ગયો છે, હાર્દિકનો પણ રાજકીય વધ થઈ રહ્યો છે. કમનસીબી આ સ્થિતિ માટે હાર્દિક ખુદ જ છે જવાબદાર. પાટીદાર મહિલાઓ પણ આ જ રીતે હાર્દિકના ઉપવાસમાં જોડાઈને હાર્દિકને શક્તિ પૂરી પાડે તેવું પ્રદર્શન કરી રહી છે. આવનારા સમયમાં ગામે ગામ મહિલાઓ આ રીતે ઉપવાસ આંદોલન કરીને હાર્દિકને સમર્થન આપે તો નવાઈની વાત નહીં. સમીર બલોચ, જી મીડિયા, અરવલ્લી.